गुड मॉर्निंग विद्यार्थियों, आपणे शुरू करीशुं स्टेट चेप्टर बे माहितीनुं निरूपण। आपणे पहेलो जे चेप्टर भण्या एमां हतुं माहितीनुं एकत्रीकरण, हवे छे माहितीनुं निरूपण। निरूपण एने इंग्लिशमां कहेवाय प्रेझेंटेशन ऑफ डेटा। पहली वस्तु आपणे આગળના ચેપ્ટરમાં એક વસ્તુ ભણ્યા કે માહિતી કોને કહેવાય, તો કોઈ પણ સમષ્ટિ કે નિદર્શના એકમોની તપાસ કરીએ તો જે જાણકારી પ્રાપ્ત થાય તેને માહિતી કહેવાય। હવે માહિતીની વાત કરીએ તો માહિતી બે પ્રકારની હોય। संख्यात्मक माहिती અને બે ગુણાત્મક માહિતી। સંખ્યાત્મક માહિતી કોના આધારે મળે? સંખ્યાત્મક ચલના આધારે। અને ગુણાત્મક માહિતી કોના આધારે મળે? ગુણાત્મક ચલના આધારે। હવે સમજીએ, સૌ પ્રથમ આપણે ટેક્સ્ટમાં પણ થોડું સમજીશું તો કે આ જે સંખ્યાત્મક ચલ છે, બરાબર છે, એના બે પ્રકાર છે। સંખ્યાત્મક ચલના કેટલા પ્રકાર છે? બે। એક છે અસતત ચલ અને બીજું છે સતત ચલ। અસતત ચલ, અસતત ચલ કોને કહેવાય? જે ચલ બે નિશ્ચિત કિંમતો વચ્ચેની સંખ્યા ધારણ કરે, બે નિશ્ચિત કિંમતો વચ્ચે એટલે કે જેની બાઉન્ડ્રી નક્કી થઈ શકે તેને અસતત ચલ કહેવાય। કે જે ચલ બે નિશ્ચિત કિંમતો વચ્ચેની જ કિંમતો ધારણ કરતો હોય તેને શું કહેવાય? અસતત ચલ કહેવાય, બરાબર છે। તો અસતત ચલ શું છે? તો કે જે ચલ બે નિશ્ચિત કિંમતો વચ્ચેની સંખ્યા ધારણ કરે તેને અસતત ચલ કહેવામાં આવે છે, બરાબર છે। એની વ્યાખ્યા, જે ચલ બે નિશ્ચિત સીમાઓ વચ્ચેની બે નિશ્ચિત સીમાઓ વચ્ચેની, બરાબર છે, નિશ્ચિત કે ગણી શકાય તેવી, જે ચલ બે સીમાઓ વચ્ચેની નિશ્ચિત કે ગણી શકાય તેવી કિંમતો ધારણ કરે તેને અસતત ચલ કહે છે। હવે અસતત ચલના ઉદાહરણો જોઈએ તો કોઈ એક પુસ્તકના પાના પર ભૂલની સંખ્યા, ચલો એક પુસ્તકનું પેજ હોય એના ઉપર છાપ ભૂલની સંખ્યા કેટલી હોય? કાં તો ઝીરો મિસ્ટેક હોય, એક હોય, બે હોય, પાંચ હોય, એથી વધુ ના હોય, તો એક લિમિટમાં આવે એટલે અસતત ચલ। તો જે ચલ બે નિશ્ચિત સીમાઓ વચ્ચેની નિશ્ચિત કે ગણી શકાય તેવી કિંમતો ધારણ કરે તેને અસતત ચલ કહે છે, બરાબર। દાખલા તરીકેના ઉદાહરણોમાં એક પુસ્તકના પાના પર ભૂલની સંખ્યા, છાપ ભૂલની સંખ્યા, પ્રિન્ટિંગ મિસ્ટેક કેટલી હોય? એક હોય, બે હોય? એક કુટુંબમાં બાળકોની સંખ્યા, એક કુટુંબમાં બાળકો કેટલા હોય? ઝીરો હોય, એક હોય, બે હોય, ચાર હોય, પાંચ હોય, એટલા બધા આજના સમયમાં ના હોય પણ એક, બે, ચાર, પાંચ, એક કુટુંબમાં બાળકોની સંખ્યા। ગુલાબના છોડ પર ગુલાબના ફૂલની સંખ્યા ગણી શકાય કે ના ગણી શકાય? ગણી શકાય,
तो जे हमेशा में लिमिट में आवे छे ने शू कहेवाय असतत चल। तो जे चल बे निश्चित अथवा जे चल बे सीमाओ वच्चे नी निश्चित के गणी शकाय तेवी किंमत धारण करे तेने असतत चल कहेवाय ने सतत चल। तो जे चल बे सीमाओ बराबर छे जे चल बे सीमाओं वच्चे नी बधी किंमत धारण करे छे जे चल बे सीमाओं वच्चे नी बधी किंमत धारण करी शके तेने सतत चल कहे छे। एटले पूर्णांक अपूर्णांक बधी ज वस्तुओ आमां आवे बधी ज किंमत व्यक्ति की ऊंचाई दिवस नो तापमान आ बधा सतत चल छे जे सतत 30.1 सेल्सियस 30.2 सेल्सियस 40.5 सेल्सियस 40 सेल्सियस 45 सेल्सियस आने सतत चल कहेवाय। हवे आपणे આગળ સમજીએ તો સતત ચલ અને અસતત ચલની વાત કરીએ બરાબર। હવેની પછી જો ફરીવાર માહિતી કેટલા પ્રકારની હોય છે બે એક સંખ્યાત્મક માહિતી અને બીજું ગુણાત્મક માહિતી। સંખ્યાત્મક માહિતી તો સંખ્યાત્મક ચલ ગુણાત્મક માહિતી તો ગુણાત્મક છે। સંખ્યાત્મક ચલના કેટલા પ્રકાર છે બે અસતત ચલ અને સતત ચલ બરાબર છે। આના ઉદાહરણમાં ઊંચાઈ તાપમાન બધા સતત ચલના ઉદાહરણ છે। આગળ વધીએ તો ગુણાત્મક ચલ છે ગુણધર્મ છે જેનું માત્ર વર્ણન કરી શકાય
એને ગુણાત્મક ચલ કે ગુણધર્મ કહે છે. તો ત્યારબાદ આવે ગુણાત્મક માહિતી. તો ગુણાત્મક ચલ ને આધારે મેળવવામાં આવતી માહિતીને ગુણાત્મક માહિતી કહે. ગુણાત્મક ચલને આધારે મેળવવામાં આવતી માહિતીને ગુણાત્મક માહિતી કહે છે. બરાબર છે. એટલે આપણે જુઓ વિદ્યાર્થીઓ, છ વ્યાખ્યાઓ આમ તો સંખ્યા કહેવાય. પહેલું અસતત ચલ, બીજું સતત ચલ, ત્યારબાદ સંખ્યાત્મક ચલ, ગુણાત્મક ચલ, સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી. બરાબર છે. હવે આવે છે અવર્ગીકૃત માહિતી. અવર્ગીકૃત માહિતી કોને કહેવાય? તો તમે સમષ્ટિ કે નિદર્શ તપાસ કરો. જેમ કે વસ્તુ ગણતરી કરી તો દરેકના ઘરેથી જે એક એક કાગળ આપણે લાવીએ છીએ, જે એક એક કાગળ છે તે અવર્ગીકૃત માહિતી છે. એટલે જે મૂળ માહિતી હોય, જેનું કોષ્ટકમાં એમાં ગોઠવવાની બાકી હોય, એવી જે મૂળ માહિતી છે તેને અવર્ગીકૃત માહિતી કહેવાય. એટલે કે સમષ્ટિ કે નિદર્શની તપાસ કરવાથી, સમષ્ટિ કે નિદર્શ તપાસ કરવાથી અંતે જે માહિતી મળે તેને અવર્ગીકૃત માહિતી કહેવાય છે. સમષ્ટિ કે નિદર્શના એકમો પરથી મળતી મૂળ માહિતીને, જે મૂળ માહિતી મળે છે તેને અવર્ગીકૃત માહિતી કહે છે. ત્યારબાદ વર્ગીકૃત માહિતી કોને કહેવાય? જો સમષ્ટિ કે નિદર્શના એકમો પરથી જે મૂળ માહિતી મળે એને શું કહેવાય? અવર્ગીકૃત, જેને કોઈ વર્ગોમાં એમાં વિભાજિત કરેલી હોતી નથી. બરાબર. તો જેને તમે વર્ગોમાં વહેંચી દો, ભાઈ 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, અથવા ઉંમર પ્રમાણે કે ભાઈ બાળકો છે, વૃદ્ધો છે, યુવાનો છે, આ રીતે અલગ અલગ ઉંમરના ક્રાઇટેરિયા બનાવો અને વહેંચી દો, તો આને શું કહેવાય? વર્ગીકૃત. એટલે જે માહિતી મૂળ સ્વરૂપમાં છે, તમને જે મળેલી છે જે મૂળ માહિતી, એ અવર્ગીકૃત છે. પણ જે માહિતીને વ્યવસ્થિત સ્વરૂપમાં, કોષ્ટક સ્વરૂપમાં ગોઠવવામાં આવે છે, વ્યવસ્થિત સ્વરૂપમાં, કોષ્ટક સ્વરૂપમાં ગોઠવવામાં આવે છે તેને શું કહેવાય? તો તેને વર્ગીકૃત માહિતી કહેવાય. તો જે માહિતી સમષ્ટિ કે નિદર્શ એકમો પરથી મળતી મૂળ માહિતીને અવર્ગીકૃત માહિતી કહેવાય. ને જે માહિતી વ્યવસ્થિત સ્વરૂપમાં કોષ્ટકમાં ગોઠવાયેલી હોય છે તેને વર્ગીકૃત, એટલે કે જેને વર્ગોમાં વહેંચેલી હોય, જુદા જુદા વર્ગોમાં વિભાજન કરેલું હોય તેને વર્ગીકૃત માહિતી કહે છે. એટલે જે મૂળ માહિતી છે અવર્ગીકૃત છે, અને જે વ્યવસ્થિત સ્વરૂપમાં વહેંચાયેલી છે એને વર્ગીકૃત માહિતી કહે છે. બરાબર. અને વર્ગીકરણ કોને કહેવાય એ પણ અહીંયા શીખી લો. તો કે અવર્ગીકૃત માહિતીને, અવર્ગીકૃત માહિતીને વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવવાની ક્રિયાને
वर्गीकरण कहे छे। શું કહે છે? વર્ગીકરણ। જે વ્યવસ્થિત સ્વરૂપમાં માહિતીને તમે ગોઠવો છો તેને શું કહે છે? વર્ગીકરણ। તો વિદ્યાર્થીઓ, આજે આપણે કેટલા પ્રશ્નો અહીંયા તમે વિચાર સમજો, અસતત ચલ અને સતત ચલ, ત્યારબાદ સંખ્યાત્મક ચલ, સંખ્યાત્મક માહિતી, ગુણાત્મક ચલ, ગુણાત્મક માહિતી, અવર્ગીકૃત માહિતી, વર્ગીકૃત માહિતી અને વર્ગીકરણ। દરેકે વિડીયો અહીંયા સ્ટોપ કરીને પહેલા તો આ બધા પ્રશ્નોના જવાબ તમારી નોટબુક્સમાં તમારે લખવાના છે, કારણ કે આ વ્યાખ્યાઓ આવડશે તો તમને ઘણી બધી વસ્તુ સમજ પડવા લાગશે, બરાબર છે? બીજું, આપણે જે આજે આ પ્રશ્નો ભણ્યા, જો ફરીવાર થોડું રિવાઇઝ કરીએ, અસતત ચલ, તો જે ચલ બે નિશ્ચિત કિંમતો વચ્ચેની અમુક કિંમતો જ ધારણ કરે તેને અસતત ચલ કહેવાય, બરાબર છે? એના ઉદાહરણો મેં તમને આપ્યા, કુટુંબ દીઠ બાળકોની સંખ્યા, ગુલાબના છોડ પર ગુલાબના ફૂલની સંખ્યા, બરાબર છે? કોઈ એક દિવસ દરમિયાન રસ્તા પર થતા અકસ્માતની સંખ્યા, ટૂંકમાં જે એક લિમિટમાં આવે છે, 0, 0, 1, 2, 3 અને જે કાઉન્ટેબલ છે એવા જ નંબરમાં આવે, તેને શું કહેવાય? અસતત ચલ કહેવાય। જેમ કે આપણે વાત કરી આ બધી, તો કે એક્સિડન્ટ, તો કોઈ દિવસ એવું સાહેબ કોઈ કે ભાઈ અડધો એક્સિડન્ટ થયો, થાય કોઈ ના થાય, એક્સિડન્ટ એટલે એક જ કે રાખવો એક્સિડન્ટ, એટલે ટૂંકમાં આ બધી માહિતી જે છે અસતત છે, જે 0, 1, 2 એવા નંબરમાં જ આવે। તો સતત ચલ કોને કહેવાય? જે ચલ બે વાસ્તવિક સંખ્યાઓ વચ્ચેની બધી જ કિંમતો, બધી એટલે પોઈન્ટમાં આવે, પૂર્ણાંક અપૂર્ણાંક બધું આવે, તેને સતત ચલ કહે છે। જેમ કે તાપમાન છે, ઊંચાઈ છે, વજન છે, આ બધા કેવા ચલ છે? સતત ચલ છે, કે જે કોઈ પણ કિંમત ધારણ કરી શકે છે, તો આને સતત ચલ કહે। ટૂંકમાં જે કાઉન્ટેબલ એક નંબરમાં જ આવે, 0, 1, 2, 3, 4 એ અસતત, અને સતત એટલે જે કોઈ પણ કિંમત ધારણ કરી શકે, પોઈન્ટ, પૂર્ણાંક, અપૂર્ણાંક બધું, એને શું કહેવાય? સતત ચલ। હવે એના આધારે, અસતત ચલના આધારે કીધું તો કે બે ચલ આવે, સંખ્યાત્મક ચલ અને ગુણાત્મક ચલ। સંખ્યાત્મક ચલ કોને કહેવાય? પરિવાર, જે ચલ સંખ્યામાં દર્શાવી શકાય તેને સંખ્યાત્મક ચલ કહેવાય। તો સંખ્યાત્મક માહિતી, તો કે સંખ્યાત્મક ચલને આધારે મળતી માહિતીને સંખ્યાત્મક માહિતી કહે છે। ગુણાત્મક ચલ, તો જે ચલનું માત્ર વર્ણન કરી શકાય તેને ગુણાત્મક ચલ કહે છે। ગુણાત્મક ચલને આધારે મળતી માહિતીને ગુણાત્મક માહિતી કહે છે। પછી અવર્ગીકૃત માહિતી, તો કે સમષ્ટિ કે નિદર્શના એકમો પર તપાસ કરવાથી જે માહિતી મૂળ સ્વરૂપમાં મળે, અસલ જે મૂળ માહિતી છે તેને અવર્ગીકૃત માહિતી કહે છે। વર્ગીકૃત માહિતી, તો કે જે સમષ્ટિ કે નિદર્શના એકમો પર મળેલી માહિતીને વ્યવસ્થિત સ્વરૂપમાં કોષ્ટકમાં ગોઠવવામાં આવે તેને વર્ગીકૃત માહિતી કહે છે। અને વર્ગીકરણ, તો કે અવર્ગીકૃત માહિતીને વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવવાની ક્રિયાને વર્ગીકરણ કહે છે, બરાબર છે? વિદ્યાર્થીઓ, તમને આ આજનો વિડીયો પસંદ આવે તો લાઇક કરો, શેર કરો અને નીચે જે લાલ બટન છે ખાસ સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને તમને નવી અપડેટ્સ મળતી રહે। થેન્ક યુ।